હેલો દોસ્તો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે અમે આવ્યા છીએ અમારા ગોવિંદભાઈના કૂવા ઉપર. શાયડાનું કામકાજ ચાલુ હો, તો કઈ રીતે શાયડા કર કૂવાની અંદર એ તમને બતાવું. તો લડો વિડીયોમાં બન્યા રહેજો. આમાં આપણે પહોંચી જઈએ કૂવા ઉપર એમના. ગોવિંદભાઈનો અજમો અજમો તો સારો થયો. કોઠાણામાં બધા કૂવાનું જ કામ કરતા હોય. કેટલા હોય આમ? હા, ચેટલો આવશે એમનો આયા ખાઈ જાય ને બધું ખાઈ જાય. તાણ અમારે તો હોય વખો વખો જાય તારું. હજી તો ચેટલો આવશે માંથી રાખવાનું તો કોઈ કરતું નહીં. અમારા ગામમાં તો બધું તો આ ધરવી પર પાણી વાળવા આવ્યા. અમારા ગામની બાજુમાં તરફ ગામની અંદર મેન કેનાલ, તો અહીંયા પાણી વાળવા માટે આવ્યા. પણ ધરવીની અંદર પાણી વધારે ચાલુ ફૂલ, તે સતો આપણે નળીમાં આળો ભરાઈ ગયો હતો, કાઢવામાં ઉતરવું પડશે. તો અમે ડાયરેક્ટ અમે ઉતરાયો નહીં, કારણ કે પાણીનો વેગ વધારે, પાણી પુષ્કળ આવે.
માટે એના માટે એક લાકડું લાવવું પડશે, નળી ખેંચવી પડશે, જો નળી અંદર કારણ કે પાણી વધારે પાણી ફૂલ આવે માટે એક લાકડું લાવીને પછી નળી ખેંચીએ અને પછી અહીંથી આળો કાઢી નાખીએ. તો લેહડો એક લાકડું લાવી દઈએ પહેલા. લાકડું લાવે લાકડા હારી તોણી જોઈએ શું થાય હે. એટલે ઉભું જઈ જાઓ જતું રહ્યું. જો એક નળી તો ચાલુ થઈ જાય, એમ બીજી કરવાની છે તો ઝડપથી કરી દઈએ બીજી નળીએ ફટાફટ. પાણી ગાય ઘા આવો, આજે આખી કેનાલ ફૂલ ભરાઈને આવો, આમ આટલું બધું પાણી ના આવતું. લેવા મૌ બહુ સાવચેતી રાખવીને ઉતરવું પડે, નહીં તો સીધા મોય જતા રહી. તો લેવાડો બીજી નળી ચાલુ કરી દઈએ, એક તો ચાલુ કરી જો પાણી આવવા માંડ્યું ગાય ગા. બીજી નળી ચાલુ કરી દઈએ જેથી કહીને આપણો પાણી ફૂલ ખેતરમાં આવે, એના માટે ડૂબલું જોશે. તો આમાં બીજી નળીએ ચાલુ કરી દઈએ જેથી કહીને ખેતરમાં પાણી વધારે આવે ફૂલ આવે. એક ચાલુ કરી આ બીજી કરી દઈએ. તારામાં શિયાળામાં નળીએ ક્લિયર થઈ જયું હોય કડક ઠંડીની. તો અમે બે બે નળીઓ ચાલુ કરી દીધી અને અમે જઈએ ખેતરે પોણતમાં. તો નળીઓ ચાલુ કરી બહુ કાઠુકોમાં હાચવીન કરવી પડ્યું, જો પગ પગ લપસી ગયો તો સીધા મેન કેનાલમાં જઈએ. એટલા માટે બહુ સાવચેતીપૂર્વક કામ કરવું પડે. આવીએ અમે જઈએ પોણતમાં. તો અમે આવ્યા છીએ લગભગ અમારા ખેતરથી વાળીનાથ
એક ખેતર જ વચ્ચે તમને દર્શન કરાવવું, અહીંથી જો મંદિરનું હાલ જે કામકાજ ઝડપથી ચાલી રહ્યું એ પણ તમને બતાવું. દેખાય વાણીનાથનું મંદિર, શિવધામ વાણીનાથ, અખાડા તરફ જોવાય મંદિર. એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હા 16-2, એના માટે આ જમીન બધી હરખી કરી જુઓ. આ તમામે તમામ જમીનની અંદર મંડપ બંધા છે, તો છે અમારા ખેતર સુધી સા આ છે ખોમી વાડીને એટલેથી લઈ અને આ બધો ઘેરાવ વાણીનાથની જમીન હારીએ મંડપ માટેની બધું તૈયાર કરીને મેળ્યો. ખેતર બેતર ખેડીને મેળ દીધા, એરંડા હતા બધા કટિંગ કરી દીધા અને પૂરજોશમાં હાલ તૈયારી ચાલી રહી છે વાણીનાથની ઉત્સવની. તો જોતા હાલ બધા ખેતર નવરો થઈ ગયેલો અને એક બાજુ યજ્ઞશાળા બનો જોવા પેલી રહી. આ વસના તોપલાની આખી યજ્ઞશાળા બના, 1000 કુંડીઓનો યજ્ઞ હો. તો હાલ એ પણ કામ ચાલુ. તો અમે આપણો જી આપણા ખેતરે પોણતમાં જો અમે આવી જઈએ આપણા ખેતરે જો પાણી આવે જો ધરોઈથી વાળીએ પાણી અહીંયા આવે. બોર પણ ચાલુ તો અમે પોણત કરીએ.